નમસ્કાર મિત્રો, ધોરણ પાંચ વિષય પર્યાવરણ ખંડ રૂપે ગર્ભ. એક કઠિયારો તે દરરોજ સવારે જંગલમાં લાકડા કાપવા જતો હતો. સાંજે તે બધા લાકડા કાપી ભારો બાંધી તે શહેરમાં વેચવા એક દિવસ તે જંગલમાં ખૂબ દૂર સુધી ચાલ્યો. ત્યારે ખૂબ જ ઠંડી હતી, તેની આંગળીઓ અને હાથ ઠંડીથી થીજી ગયા હતા. એટલે તેણે હાથ અને આંગળીઓ ઉપર હૂંકો મારવાનું ચાલુ કર્યું. એવામાં એક મિયા મુસુકી એટલે કે ત્રણ કે ચાર ઇંચનો માણસ તેને જુએ છે અને વિચારે છે કે આ કઠિયારો શા માટે આંગળીઓ ઉપર હૂંકો મારતો હોય છે. જ્યારે તે લાકડા કાપતો હતો ત્યારે મિયા બાલિશથી ખૂણામાંથી તેને જોયા. જ્યારે કઠિયારો લાકડા કાપતો હતો ત્યારે મિયા બાલિશથી કઠિયારાને ખૂણાની અંદર બેસી અને કઠિયારાને જોયા. સાથે તેમણે વિચાર્યું કે આ કઠિયારો આંગળીઓ ઉપર હાથ ઉપર હૂંકો મારે છે, તો મારે તેને પૂછવું છે કે તમે શા માટે હાથ ઉપર અને આંગળી ઉપર હૂંકો મારો છો. સંતાઈને બેઠા હતા મિયા બાલિશ, એટલે કઠિયારા ઉપર વારંવાર નજર રાખતા
નાના વાસણમાં બટાકા બાફવા મૂક્યા. લાકડા ભેજવાળા હતા એ શોધતા નહોતા. એટલે કઠિયારે વડે પાછું વિચાર્યું કે લાકડા ભેજવાળા છે એ શોધતા નથી. એટલે એમણે ફરીથી ફૂંકો મારવાનું ચાલુ કર્યું. પણ ફૂંકો મારવાનું ક્યાં ચાલુ કર્યું? તો ચૂલામાં. આગ પ્રગટાવવા માટે કઠિયારે પાછું ફૂંકો મારવાનું ચાલુ કર્યું. ત્યારે પેલા નિયમ આવે છે એ વળી જોયું કે પેલા તો હાથ ઠંડા કરતો, હવે શું આના મોંમાંથી પાછી અગ્નિ પ્રગટ થતી હશે એટલે પાછો આ ફરીથી ફૂંકો મારવાનું ચાલુ કરે છે. આવું નિયમ આવે છે એ વિચાર્યું. થોડીક વારમાં બપોર થઈ. કઠિયારો બપોરના ભોજન વિશે વિચારવા લાગ્યો. તેને બે પત્ર લીધા, ચૂલો બનાવ્યો, તેમાં હાથ સળગાવી અને બાટલાને અંદર બટાકા બાફવા મૂક્યા. લાકડા ભીજવાળા હતા, લાકડા સળગતા ન હતા. તેથી કઠિયારો નીચે જમ્યો કે હાથને સળગાવવા બદલ થાય તે માટે પાછો મારવા લાગ્યો. બારીશ કે તેને થોડે દૂરથી જોયું. તમે ઠંડી
ठंडू बने एक श्वास लेवाय छे, फिर आ शक्य नहीं। हाँ, तो सारू